નમસ્કાર મિત્રો તો ટમ પેપર બે હજાર વીસમાં અભ્યાસ કરતાં જે વિદ્યાર્થીઓ છે એમના માટે પીકી કોટાવાલા દ્વારા એક નોટિફિકેશન છે જે અહીંયા આપણે વિડીયોમાં જોઈશું તો શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસના પ્રથમ સત્રમાં અભ્યાસ કરતાં બીએ સેમેસ્ટર સેમિસ્ટર વનના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઇન્ટરનલ રિઝલ્ટમાં અસાઇનમેન્ટ માર્ક્સ ઉમેરવામાં આવે છે માટે તમામ વિદ્યાર્થીઓ પોતાના અસાઇનમેન્ટ પંદર બાર બે હજાર વીસ સુધીમાં ઓનલાઈન માધ્યમથી નીચે દર્શાવેલ પદ્ધતિ મુજબ અચૂક જમા કરાવેલા રહેશે તો અસાઇનમેન્ટ જમા નહીં કરાવે તો તેમને ઇન્ટરનલ રિઝલ્ટ અસાઇનમેન્ટનું માર્ક્સ મળશે નહીં અને ઇન્ટરનલ પરીક્ષામાં નાપાસ થશે તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે ટર્મ પેપર જમા કરાવવાની લિંક મેં વિડીયો નીચે મૂકેલી છે અને બરોબર તો એ લિંક ખોલી તમે ખોલશો એટલે એક આ પ્રકારની માહિતી આપશે એમાં તમારે તમારો સિલેક્ટ ક્લાસ એટલે કે બીએ સેમેસ્ટર સેમિસ્ટર વન બરાબર પછી તમારો મોબાઈલ નંબર કે એનરોલમેન્ટ નંબર નાખવાનો છે અને તમારો જે રોલ નંબર છે તમે એટલે પાસવર્ડ સ્વરૂપે નાખશો એટલે લોગિન થશે જેવું જ લોગિન થશે એટલે તમારા જે મુખ્ય વિષય અને પ્રથમ ગુણ છે એના તમારે અસાઇનમેન્ટ જમા કરાવવાના છે તો એ બંને અસાઇનમેન્ટ આ રીતે ખુલશે જો પહેલાં નંબરનું છે એ મુખ્ય વિષય અને બીજો છે એ પ્રથમ ગુણ પહેલાંનું અહીંયા સબમિટ કરેલું છે એટલે સબમિટ પરફેક્ટ બતાવશે બીજામાં તમે ચૂઝ ફાઇલ છે ત્યાં લખશો એટલે તમારા મોબાઈલનું છે જે ફાઇલ ખુલશે અને એમાંથી તમારે ડોક્યુમેન્ટ છે તમે જે સ્કેન કરેલ હશે એ તમારે વન બાય વન અપલોડ કરવાના રહેશે તો કઈ રીતે ઓનલાઈન ડેટા નાખવાનો છે તો લિંક ખુલતા આ રીતનું ખુલશે અને તમારે ચૂઝ ફાઇલમાં તમારે પીડીએફ અપલોડ કરવાની રહેશે તો આના માટે તમારે એક જે એપ્લિકેશન છે જે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવી પડશે ડોક્યુમેન્ટ સ્કેનર બરાબર મેડ બાય ઇન્ડિયા કરીને આ પ્રકારની એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે આમાં કેમેરો ખોલી અને તમે દરેક પેજ પીડીએફ સ્વરૂપે તમે મિત્રો આ પ્રકારની તમારી એપ્લિકેશન રહેશે તેને અલાવ કરો આ જે બધા જ ફાઇલને સ્કીપ અથવા ડન કરી અને પછી આગળ તમે આ રીતની એપ્લિકેશન ખુલશે ત્યાં નીચે કેમેરાનું એક નિશાન છે તો કેમેરા નિશાન ઉપર ક્લિક કરવાથી કેમેરો જે છે એ ખુલશે તો જે બરોબર છે આ રીતે એના અલગ અલગ ફંક્શન તમને અહીંયા જે એપ્લિકેશન ખોલતા બતાવશે ત્યાં કેમેરાનું નિશાન તમે ખોલશો એટલે તમારે કેમેરો પાછળનો ખુલશે એમાં તમારે ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને જમારી જોડે જે ડોક્યુમેન્ટ હોય એ તમે આ રીતે મૂકી અને તેને સીધો ફોટો પાડી શકો બરાબર તો આ ફોટો પાડ્યા પછી પણ બરોબર જો જ ફોટો ક્લિક થશે ફ્લેશલાઇટ સાથે તરફ તમારે તમારા જે ચોપડાના બધા જ પેજ છે આ રીતે સ્કેન કરી અને સાથે આ રીતે તમે ફોટો પડશે એટલે સાઇડમાં એ સેવ થશે એમ બધા જ ફોટો પાડે જાઓ હવે જો સાઈડમાં ડોટ આપેલા છે તો તમે એની સાઇઝ છે એ પેપર કટ પણ કરી શકો છો આજુબાજુના તમે જે ડોટ છે એનાથી તમે એની સાઇઝ કરી શકો છો ઇડિટ ઓપ્શનમાં તમે જશો બરાબર તો તમે એડિટમાં જશો એટલે એની તમે કલર અથવા કોઈ શેડ કરવું છે તો પણ દરેક ફોટાને તમે એડિટ કરી શકો છો જો તો અહીંયા ડિલીટ કરીને ફરતી નવો પણ ઉમેરવો હોય તો ઉમેરી શકાય એના ઉપર કે લખવું હોય તમે રૂટેટ કરો તો પણ એને કરી શકો છો તો આ રીતે તમારે દરેક પેજના સ્ક્રીન ફોટો પાડી અને એને સ્કેન કરવાના રહેશે અને આની એક ફાઇલ છે એ પાછળથી તમારે સીધી સેવ કરવા જો અહીંયા ફોટો છે સાઈડમાં ડોટ છે તો એને કરી એટલે સીધું જ પેજ છે એટલું જ આવશે સાઈડનું જે દિવાલનો કે ભાગ છે એ આવશે નહીં તો આ રીતે બધા જ જે પેજ છે સ્કેન કરો એની ફાઇલ જે મેમરી કાર્ડમાં બનશે અને તમારે તમારી જે પેલી લિંક છે એના ઉપર સીધી જ એને ન્યૂ ફાઇલ તરીકે